एक बाजु चोमासानी ऋतुने लई पाटण शहेरमां वायरल फीवरना केसोमां नोंधपात्र वधारो थता सरकारी होस्पिटल सहित खानगी होस्पिटलो आजे शरदी तव खांसी सहितना वायरल फीवरना दर्दीओथी उभराई रही छे। तो बीजी बाजु पाटण नगरपालिकानी स्वच्छता शाखा द्वारा पाटण शहेरमां छाशवारे उभराता भूगर्भ गटरना गंदा पाणी सहित वरसादी पाणी भराई रहेता खाबोचियामां बळेला डीझल सहित दवाओनो छंटकाव करवामां न आवता शहरीजनों मच्छरजन्य अने पाणीजन्य रोगों वधवानी भीति सेवी रह्या छे। त्यारे गत कारोबारी समितिनी बैठकमां चालू चोमासामां शहरीजनोना आरोग्यने ध्यानमां राखीने मुकेश पटेले चोमासाने लगता दवाओनो छंटकाव करवा माटेनी दवाओ मंगावा नेगोशिएशन करवा ठराव करवामां आव्यो हतो। त्यारे कारोबारीनी सूचना मुजब मुकेशभाई पटेल द्वारा नेगोशिएशननी कामगीरी पूर्ण करी बोर्डमां आ काम लेवामां आवता बोर्ड मंजूर कर्युं हतुं। તેમ છતાં ચીફ ઓફિસર દ્વારા સહી કરવામાં ન આવતા શહેરીજનોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે અને પાટણ શહેરમાં હાલ વાયરલ ફીવરની વચ્ચે શહેરમાં અનેક જગ્યાઓએ ભૂગર્ભના ગંદા પાણી કે વરસાદી પાણીના ખાબોચિયા ભરાઈ રહેતા ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધતા શહેરીજનોનું આરોગ્ય જોખમાયું છે। વોર્ડ નંબર 9ના કોર્પોરેટર ડોક્ટર નરેશભાઈ દવેએ જણાવ્યું હતું કે નગરપાલિકાના વહીવટકર્તાઓ ચોમાસા દરમિયાન નાખવામાં આવતી દવાઓની બોર્ડમાં ઠરાવ અને નેગોશિએશન થઈ ગયા બાદ પણ ખરીદી કરતા નથી અને હાલ ચોમાસું અડધું વીતી ગયું હોવા છતાં દવાઓની ખરીદી હજુ સુધી થઈ નથી। ત્યારે ચોમાસું પૂર્ણ થઈ ગયા બાદ દવાઓની ખરીદી કરવી કેટલે અંશે વ્યાજબી હોવાનું જણાવ્યું હતું અને હાલ પાણીજન્ય અને ચોમાસાની ઋતુને લઈ મચ્છરો વધવાથી વાયરલ ફીવરના કેસો વધતા જૂના ફોગિંગ મશીનોને કાર્યરત કરી શહેરમાં તેનો સદઉપયોગ કરવા માટે ફેરવી લોકોના આરોગ્યને સાચવવા પાલિકા દ્વારા પ્રયત્નો હાથ ધરવા અનુરોધ કરાયો હતો અને વહેલી તકે પાલિકાના વહીવટકર્તાઓ દવાઓની ખરીદી કરી ચોમાસાની ઋતુમાં શહેરમાં દવાઓનો છંટકાવ કરી શહેરને રોગમુક્ત બનાવવા પણ માંગ કરી હતી। ચોમાસાની ઋતુ આવી છે પાટણ શહેરમાં, અત્યારે પાટણ શહેરનો વિકાસ એટલો બધો થઈ ગયો છે કે પાટણ સિટી, પાટણ ઓજી વિસ્તાર અને આજે આજુબાજુના વિસ્તારો જ્યાં ચોમાસાના લીધે અને વરસાદના લીધે અને ભૂગર્ભ ગટરના પાણીઓ ઉભરાવાના લીધે જ્યાં ત્યાં ગંદા પાણીના ખાબોચિયાઓ અને પાણીના ખાબોચિયાઓ ભરાયેલા છે। પાટણ નગરપાલિકાની ગત સામાન્ય સભામાં કારોબારીએ ઠરાવ કરેલો હતો કે ભાઈ વરસાદી ઋતુ માટે ચોમાસા માટે દવાઓ ખરીદવી અને એ ચોમાસાની દવા ખરીદવા માટે એમણે નેગોશિએશન માટે નગરપાલિકાના હાઉસ કોર્પોરેટર મુકેશભાઈ જેઠાભાઈ પટેલ અને એમની ટીમને મૂકેલા હતા અને મુકેશભાઈ જેઠાભાઈ પટેલ લોકોએ એ દવાઓના ભાવ વ્યાજબી કરાવી અને એ બોર્ડમાં મૂકેલું અને બોર્ડે પણ એને મંજૂરી આપેલી છે। પરંતુ આજે અડધું ચોમાસું જવા છતાંય હજી સુધી નગરપાલિકાના વહીવટકર્તાઓ ચોમાસામાં જે નાખવા માટેની જે દવાઓ છે એ ખરીદતા નથી અને હવે ચોમાસું પૂરું થવા આવશે ત્યાર પછી એ દવા આવે તો એનો કોઈ અર્થ નથી। અત્યારે ચોમાસામાં વાયરસના રોગો બહુ વધી ગયા છે, પાણીજન્ય રોગો વધી ગયા છે અને અધૂરામાં પૂરું ફોગિંગ મશીન નવા બોર્ડમાં ખરીદવાની વાત છે પણ અગાઉના જે ફોગિંગ મશીનો છે એ પણ રિપેર કરાવીને જો અત્યારે ફોગિંગ મશીન થાય તો કામનું છે, પછી દિવાળી ટાઈપે ફોગિંગ મશીન કરે એનો કોઈ મિનિંગ નથી। અને જે દવાઓ ખરીદવાની પ્રક્રિયામાં શાસક પક્ષે સંપૂર્ણ ઝડપ કરી અને મુકેશભાઈ જેઠાભાઈ પટેલે સારા ભાવે નેગોશિએશન કરી અને મંજૂરી આપી છે પણ નગરપાલિકાના જે વહીવટકર્તા કહેવાય ચીફ ઓફિસર અને એ સહી એ લોકોએ ઝડપથી ખરીદી અને તાત્કાલિક પણ જ્યાં જ્યાં દવાઓ છંટકાવી પડે જ્યાં બળેલું ઓઇલ નાખવાનું હોય ઓઇલ નાખીને પણ તાત્કાલિક પાટણને દવાઓ છંટકાવીને રોગમુક્ત બનાવે એવી અમારી માગણી છે। તો આ બાબતે સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલસિંહ રાજપૂતને ટેલિફોનિક પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ગત બોર્ડમાં દવાઓ મંગાવવાનો ઠરાવ મંજૂર થયો હોવા છતાં ચીફ ઓફિસર સહી કરતા ન હોવાથી દવાઓ મંગાવી શકતા ન હોવાનું જણાવ્યું હતું અને એજન્સી સાથે ચીફ ઓફિસર પણ નેગોશિએશન કરવા માંગતા હોવાથી સહી બાકી રાખી હોવાનું જણાવ્યું હતું અને વધુમાં દવાઓની ખરીદી કરવામાં ન આવતા હાલ શહેરની તમામ વોર્ડ ઓફિસોમાં શહેરમાં દવાઓનો છંટકાવ કરવા માટેની દવાઓ પૂર્ણ થઈ ગઈ હોવાથી આવનાર સમયમાં શહેરમાં રોગચાળો ફાટી નીકળશે તો તેની સંપૂર્ણ જવાબદારી ચીફ ઓફિસરની રહેશે તેવી લેખિતમાં રજૂઆત કરવાનું પણ જણાવ્યું હતું। દવા ખરીદો નથી આવી, સીઓ સાહેબ સહી નથી કરતા, સીઓ સાહેબ સહી નહીં કરતા, પણ ભાઈ ચોમાસા પછી દવા ખરીદવાનો કોઈ મતલબ નહીં। કારોબારીમાં કારોબાર ચેરમેને કમ્પ્લેટ પાસ કર્યું, બધાએ પાસ કર્યું, દવા મંગાવવાની છે, સીઓ સાહેબ સહી કરતા નથી એમની ગોપાળભાઈ, આપડે ચોમાસા પછી દવા મંગાવીને કોઈ મતલબ ખરી? આ એ લખો ને, તમે લખો અંદર ચેરમેન સાહેબ ગોપાલસિંહ રાજપૂતને પૂછતા ચેરમેન સીઓ સાહેબ સહી કરતા નથી।
કુદરત જાણે એ જાણે તો કારોબારીની મીટિંગમાં મુકેશ પટેલને એજન્સી સાથે નેગોશિએશન કરવા જણાવતા તેઓ દ્વારા દવાઓ ખરીદવા માટેના વ્યાજબી ભાવ નક્કી કર્યા બાદ બોર્ડમાં કામ મુકતા મંજૂર કરાયું હોવા છતાં ચીફ ઓફિસર દ્વારા સહી કરવામાં ન આવતા ચોમાસા દરમિયાન ઉપયોગમાં લેવાની દવાઓની હજુ સુધી ખરીદી કરવામાં ન આવી હોવાનું જણાવી સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલસિંહ રાજપૂતને ચીફ ઓફિસર ગાંઠતા ન હોવાનું પણ જણાવી ચીફ ઓફિસરને નેગોશિએશન કરવાની સત્તા ન હોવા છતાં પણ શા માટે નેગોશિએશન કરી રહ્યા છે તે બાબતે પણ અનેક શંકાઓ ઉપજાવી હતી. મને ખબર નથી શું કરવું છે, મને ખબર પણ નથી. મને કારોબારી સત્તા આપી હતી, મેં કરી નાખી છે. ખાલી ચીફ ઓફિસર સહી કરી, જે જરૂરી દવાઓ છે, જે જરૂર છે હાલ ચોમાસા પૂરતી, એ મંગાવવાની છે, એટલો ઓર્ડર આલવાનું છે. પણ ચીફ ઓફિસર કે હજી હજી નેગોશિએશન કર્યું છે, હજી એ લોકો ચીફ ઓફિસર નેગોશિએશન કરશે. હવે કેમ ચીફ ઓફિસર સત્તા થઈ નેગોશિએશન ની તો એ કરવા માંગે છે એમ? હા, તો એ કરવા માંગે છે. એટલે શું સમજવું ભાઈ, એ સમજવા પડતી નથી. બરાબર. આમાં સંસ્થા ચેરમેન ગોપાલભાઈએ પણ કેટલી વખત એમના રજૂઆતો કરી, ભાઈ નેગોશિએશન થઈ ગયું છે, સાહેબ સહી કરો, આપણે દવા મંગાવીએ, એનો ઓર્ડર આલો. પણ એમને પણ ગાંઠતા નહીં હતી મોદી સાહેબ. સ્વચ્છતાના ચેરમેન ગોંડતા નહીં એટલે એટલે મને ખબર છે.